હેલો ફ્રેન્ડ્સ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે હું તમારી સાથે એકદમ રેસ્ટોરન્ટમાં મળે તેવી પંજાબી કાજુ બટર મસાલાની રેસીપી શેર કરવાની છું તો ગ્રેવીને કેવી રીતે બનાવવી એમાં કેટલા પ્રમાણમાં મસાલા નાખવા અને રેસ્ટોરન્ટ સ્ટાઇલ સ્વાદ કેવી રીતે લાવવો એ બધી જ ટિપ્સ અને ટ્રિક્સ સાથે રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં આપણે બનાવશું ગ્રેવી બી બનાવવા માટે મેં ત્રણ નંગ ડુંગળી લીધી છે બે નંગ ટમેટા લીધા છે એક ટેબલ સ્પૂન મગજતરીના બી લીધા છે અને ચારથી પાંચ નંગ કાજુ લીધા છે હવે ગેસને ઓન કરી દીધો છે અને ગેસ ઉપર એક કડાઈ રાખી છે કડાઈમાં એક ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે હવે સમારેલી ડુંગળી તેલમાં ઉમેરીશ અને એને એકાદ મિનિટ માટે પહેલાં સોતે કરી લઈશ ડુંગળીને પેલા એક મિનિટ સોતે કરવી ખાસ જરૂરી છે જેથી એની કચાસ થોડીક જતી રહે હવે એમાં બે નંગ સમારેલા ટમેટા ઉમેરીશ હવે કાજુને મેં અડધો કલાક પલાળી દીધા હતા એ ઉમેરીશ અને મગજતરીના બીને પણ અડધો કલાક પલાળીને રાખ્યા હતા એ ઉમેરી દઈશ બંને વસ્તુને પલાળવી ખાસ જરૂરી છે હવે એને બરાબર મિક્સ કરી લઈશ હવે એમાં થોડું મીઠું ઉમેરીશ મીઠું ઉમેરવાથી ટમેટામાંથી પાણી છૂટશે અને ડુંગળી અને ટમેટા બંને સરસ રીતે કૂક થઈ જશે આ ટીપ્સનું તમે ખાસ ધ્યાન રાખજો કે જ્યારે પણ તમે ટમેટા ડુંગળીને સોતે કરો ત્યારે મીઠું થોડું ઉમેરજો જેથી કરી તમારા ટમેટા ડુંગળી જલ્દી ચડી જશે ઢાંકીને એને બે મિનિટ માટે કૂક કરી લઈશું બે મિનિટ થઈ ગઈ છે જોઈ લઈએ સરસ રીતે અને ડુંગળી ચડી ગયા છે અને એમાંથી તેલ પણ રિલીઝ થઈ ગયું છે હવે એને હું થોડી વાર ઠંડુ કરીશ હવે એમાં ચાર કળી લસણની એડ કરી છે અને એક ટુકડો આદુનો અને એક સમારેલું લીલું મરચું ઉમેર્યું છે આ ત્રણેય વસ્તુ તમારે લાસ્ટમાં જ ઉમેરવાની છે જેથી કરી લસણ અને મરચું બંને જ્યારે સોતે કરો ત્યારે બળી ન જાય અને એનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે હું એને મિક્સર જાળમાં લઈ લઈશ સરસ રીતે ડુંગળી અને ટમેટા કૂક થઈ ગયા છે વધારે તમારે ડુંગળીને કૂક નથી કરવાની બ્રાઉન કલર નથી કરવાનો પણ લાઇટ પિંક કલર કરવાનો છે હવે હું એને ઢાંકણ ઢાંકીને ગ્રાઇન્ડ કરી લઈશ તમે જોઈ શકો છો એકદમ સરસ એ ગ્રાઇન્ડ થઈ ગયો છે ક્રીમી ટેક્સચર આવી ગયું છે તમારે આવી રીતે આટલું જ બારીક જ એને ગ્રાઇન્ડ કરવાનું છે હવે એક કડાઈમાં બે ટેબલ સ્પૂન જેટલું ઓઈલ લઈશ અને એક ટેબલ સ્પૂન જેટલું ઘી લઈશ આપણે પંજાબી ગ્રેવી બનાવીએ છીએ માટે એમાં તેલ અને ઘીનો બંનેનો ઉપયોગ કરવાનો હોય છે હવે આપણે ગ્રેવીને વઘાર આપીશું એટલા માટે એમાં એક તમાલપત્ર એક તજનો ટુકડો ત્રણ લવિંગ એક એલાયચી એલાયચીને મેં થોડી કટ કરી લીધી છે અને ચાર મરી લીધા છે ખડા મસાલા લેવા ખાસ જરૂરી છે ખડા મસાલા ક્રેકર થઈ જાય પછી એમાં બનાવેલી ગ્રેવી ઉમેરીશું ગેસની ફ્લેમ તમારે મીડિયમ જ રાખવાની છે બધી ગ્રેવીને અંદર કઢાઈમાં સરસ રીતે લઈ લઈશું હવે એને સારી રીતે સોતે કરી લઈશું આ ગ્રેવીમાં બિલકુલ પાણી એડ કરવાનું નથી તમે આ ગ્રેવીને સ્ટોર પણ કરી શકો છો એર ટાઇટ કન્ટેનરમાં ભરી અને ફ્રીઝરમાં તમે આઠ દિવસ સુધી ગ્રેવીને રાખી શકો છો હવે એને ઢાંકણ ઢાંકીને બેથી ત્રણ મિનિટ કૂક કરીશ તમે જોઈ શકો છો કે એકદમ તેલ રિલીઝ થઈ ગયું છે અને ગ્રેવી કૂક થઈને પણ રેડી થઈ ગઈ છે એનો કલર લાઇટ બ્રાઉન કલર થઈ ગયો છે આવી રીતે તમારે ગ્રેવીને પકવવાની છે આ ટિપ્સનું પણ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે હવે એમાં સ્વાદ અનુસાર મીઠું ઉમેરીશ પહેલાં પણ મીઠું ઉમેરેલું છે ડુંગળી ટમેટા સોતે કરતી વખતે એટલે મીઠાનું પ્રમાણ તમારે ધ્યાનથી નાખવાનું છે હવે એમાં વન ટેબલ સ્પૂન લાલ મરચું પાવડર હાફ ટી સ્પૂન હળદર પાવડર અને વન ટી સ્પૂન ધાણાજીરું પાવડર ઉમેરીશ અને હાફ ટી સ્પૂન ખાંડ ઉમેરીશ ખાંડ ઉમેરવાથી તમારી ગ્રેવીનો ટેસ્ટ સરસ આવશે કારણ કે ટમેટા અંદર એડ કરેલા છે એટલે ટમેટાનું બેલેન્સ રાખવા માટે ખાંડ ઉમેરી છે હવે બરાબર મિક્સ કરી લઈશું તમે ગ્રેવીનું ટેક્સચર જોઈ શકો છો એકદમ ક્રીમી ટાઈપ ગ્રેવી બનશે તમારી જો તમે આવી રીતે નાની નાની ટીપ્સનું ધ્યાન રાખશો તો તમારી સબ્જી એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ જ બનશે હવે એમાં વન ટી સ્પૂન જેટલો કિચન કિંગ મસાલો એડ કરીશ મેં અત્યારે એવરેસ્ટનો કિચન કિંગ મસાલો લીધેલો છે તમે કોઈપણ બ્રાન્ડનો કિચન કિંગ મસાલો લઈ શકો છો અને એમાં વન ટીસ્પૂન જેટલી કસ્તુરી મેથી ઉમેરીશ કસ્તુરી મેથીને તમારે હાથથી મસળીને જ એડ કરવાની છે હવે બરાબર બધું મિક્સ કરી લઈશું તમે જોઈ શકો છો કે તેલ એકદમ રિલીઝ થવા આવ્યું છે અને ગ્રેવી એકદમ કૂક થઈ ગઈ છે ગ્રેવીને તમારે બરાબર જ કૂક કરવાની છે ગ્રેવી બરા ગ્રેવી બરાબર કૂક થઈ ગઈ છે અને હવે એમાં એક ટેબલ સ્પૂન જેટલો ચોપ મસાલો એડ કરીશ ચોપ મસાલો એડ કરવો ખાસ જરૂરી છે પંજાબી ગ્રેવીમાં ચોપ મસાલા નાખવો જ જોઈએ ચોપ મસાલાની રેસીપી તમારે જોતી હોય તો હું તમારી માટે વિડિયો લઈને આવીશ તમે મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં બતાવજો હવે મેં વન ફોર કપ કાજુ લીધા છે અને એને વન ટીસ્પૂન બટરમાં સોતે કરી લીધા છે એ અંદર એડ કરીશ અને બરાબર મિક્સ કરી લઈશ હવે આપણે રેસ્ટોરન્ટ સ્ટાઇલ સબ્જી બનાવવાની છે એટલા માટે હું એક સ્મો સ્મોકિંગ ઇફેક્ટ આપીશ ફ્રેન્ડ્સ આ તમે ખાસ ધ્યાન રાખજો હવે મેં વઘારિયાને ગરમ કરી દીધું હતું ગેસ ઉપર અને ગરમ થઈ ગયું હતું હવે એમાં મેં બે ચમચા સબ્જી ઉમેરી છે અને સ્મોકિંગ ઇફેક્ટ આપી છે તમે જોઈ શકો છો હવે એ સબ્જીને હું કડાઈમાં એડ કરી દઈશ હવે સબ્જીમાં એક ટેબલ સ્પૂન જેટલી ઘરની મલાઈ એડ કરીશ તમે મલાઈની જગ્યાએ એક ટેબલ સ્પૂન અમૂલ ક્રીમ પણ એડ કરી શકો છો હવે કાજુ બટર મસાલા છે એટલે બટર તો જોઈશે જ માટે એમાં એક ટેબલ સ્પૂન અમૂલનું બટર એડ કરીશ જો તમારી પાસે અમૂલનું બટર ન હોય તો તમે વ્હાઈટ બટર પણ એડ કરી શકો છો હવે એને બરાબર મિક્સ કરી લઈશ હવે એમાં થોડું ખમણીને એડ કરીશ ચીજ ખમણવાથી તમારી સબ્જીનો ટેસ્ટ વધારે સરસ આવશે તમે જો આવી નાની નાની બાબતનું ધ્યાન રાખશો તો તમારી સબ્જી એકદમ રેસ્ટોરન્ટમાં મળે છે તેવી જ બનશે હવે બરાબર મિક્સ કરી બને છે ને યમ્મી જરૂરથી તમે બનાવજો અમારા ઘરમાં તો કાજુ બટર મસાલાની સબ્જી બધાને બહુ પ્રિય છે હવે હું એને એક બાઉલમાં શવ કરી દઈશ હવે એને હું કાજુથી ગાર્નિશિંગ કરીશ તમને જો મારો વિડીયો સારો લાગ્યો હોય તો મારી ચેનલને એક લાઇક આપજો અને મારી ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા અને બે લાઇકોન બટન પ્રેસ કરી દેજો જેથી કરી તમને નવા વિડીયોની નોટિફિકેશન મળી જાય ફરી હું તમને મળીશ નવી રેસીપી સાથે બાય બાય